શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. હરે. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં પોતાના ભગવાનપણાની વાત કરી પરમહંસના સમ ખાધા છે. તે સમ એટલે શું? તો લોકમાં કેટલાક પોતાના દીકરાના સમ ખાય છે અને કહે છે કે જો હું જુઠ્ઠું બોલતો તો મારો દીકરો માયરાનું પાપ. એ મહારાજે પાંચે પરમહંસના સમ ખાધા છે તે શા માટે? તો પોતાનું ભગવાનપણું સમજાવવા તથા અનાદિ મુક્તનો મહિમા સમજાવવા. એવા મુક્ત સદાય મૂર્તિમાં ભેળા છે છે ને છે, તેથી આવી વાત જીવને સમજાવવાનો મહારાજનો આગ્રહ છે. માટે આપણે પણ એવી રહસ્ય વાત સમજવાની તાણ રાખવી. એવામાં સભામાં દેવરાજભાઈ આવ્યા એટલે સ્વામી બોલ્યા, કેમ દેવરાજભાઈ, તમે એકલા આવ્યા કે સભાએ સહિત આવ્યા? ત્યારે દેવરાજભાઈ કહે, મહારાજ ભેળા અનંત કોટી મુક્ત છે, તેની સાજી સભા ભેગી આવી. પછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈને સ્વામીએ પૂછ્યું, જે મુક્ત અને મહારાજ ભેળા છે તેમાં મહારાજ દેખાય છે કે મુક્ત? ઓહો. ત્યારે કાનજીભાઈ બોલ્યા, જે મહારાજ દેખાય છે. પછી સ્વામીએ કહ્યું, જે તમે ચાંદલો કરો છો કે મહારાજને થાય છે કે મુક્તને? પછી કાનજીભાઈ બોલ્યા, જે મહારાજને અને ભેગા મુક્તને પણ થાય છે. પછી સ્વામીએ રાજી થઈને કહ્યું, કે જેણે બાપાશ્રીને સેવ્યા હોય તેનામાં શાની ભૂલ હોય? સત્સંગમાં કેટલાક કહે છે કે અમને સુખ નથી આવતું, તેનું શું કારણ? તો એ સત્સંગ કરે છે પણ વૃત્તિ અધરપદર રાખે છે. માટે જ્યાં સુધી વૃત્તિ સ્થિર થાય નહીં ત્યાં સુધી સુખ આવે નહીં, અને વૃત્તિ જ્યાં ત્યાં ફર્યા કરે. એ તો વાંદરાના સ્વભાવ જેવું છે. માટે એવા સ્વભાવ ટાળવા સારું પોતાને પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. હા, ચાલવું જોઈએ. સ્ટાર્ટ વોકિંગ. હેલો. અને મોટા પુરુષને વિશે હેત તથા વિશ્વાસ પણ રાખવો જોઈએ. હા, જો એ નથી પોસિબલ. હાલી નાખશું, હેતનો વિશ્વાસ નહીં થઈ શકે. હલો, તો આ નહીં થાય. યુ હેવ ટુ બિલીવ સમવેર વિથ ઇન સમબડી. ક્યાંક તો રાખવું જ પડશે. હલો. જયાન સ્વામી મહારાજ શ્રી પતન શ્રીધરમ શરમ સ્વામિનારાયણ.